ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં વિકાસ ગાંડો થયો છે એવા પોસ્ટર લાગ્યા છે, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ વિકાસથી ડરી ગઈ છે. કોંગ્રેસ માટે વિકાસ છે એમ કહીને કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા. સાથે જ તેમણે કહ્યું કે બીજેપી સત્તામાં આવ્યા બાદ તેમણે ગામડે ગામડે વીજળી પહોંચાડવાની શરૂઆત કરી છે. ગુજરાત ગૌરવ યાત્રા વતી બીજેપી પોતાની સિદ્ધિઓ જન જન સુધી પહોંચાડી રહી છે, જેના પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે બીજેપી શાનું ગૌરવ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં સરકારની વિકાસની વાતોને લઈને મજાક ઉડાવવામાં આવી રહી છે. જોકે ઉપ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું માનવું છે કે તેમની આ યાત્રા જરૂર ફળવાની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબરના રોજ ગુજરાત જવાના છે. તેઓ ચોટીલામાં જનસભાને સંબોધિત કરવાના છે. ત્યારબાદ ભરૂચમાં એક કૃષિલક્ષી કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે, જેને લઈને સલામતી વ્યવસ્થા સખત કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આયોજન સ્થળની મુલાકાત લીધી. સીએમ વિજયભાઈ રૂપાણીએ હાલમાં જ કોંગ્રેસને ચામાચીડિયા સાથે સરખાવી અને કોંગ્રેસને વિકાસ નથી દેખાતો એવી કટાક્ષ પણ કરી, જેને લઈને કોંગ્રેસે સીએમ રૂપાણીની અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ટીકા કરી અને તેમની ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા ગણાવી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે દિલ્હીમાં હાલ કમાન્ડ સાથે મુલાકાત કરી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે જે 43 ધારાસભ્યો જીતી શકે તેમ છે તેમને રિપીટ કરવામાં આવશે. સાથે જ મહિલાઓ અને યુવાનોને પણ ટિકિટ આપવાની વાત ભરતસિંહ સોલંકીએ કરી. આઈટીના અધિકારીઓ સુરતની 35 જેટલી સ્કૂલોમાં જઈને નવા ભારતના નિર્માણ અંગેની ફિલ્મ દાખવી રહ્યા છે. સાથે જ તેમને ટેક્સની પણ માહિતી આપવામાં આવી રહી છે કે ટેક્સના નાણાંનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો એ દરમિયાન વિદ્યાર્થીઓએ જીએસટી અંગે જાણવાની પણ ઉત્સુકતા દાખવી અને અધિકારીઓએ તેમને જીએસટી સંદર્ભે બેઝિક માહિતી આપી. રાજ્યમાં હાલ તાપમાનનો પારો વધી રહ્યો છે. લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું તો ભુજમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું, જે સૌથી વધુ ગરમ શહેર હતું. એવામાં આ દેહ દઝાડનારી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તરના ગરમ પવનોને કારણે ગરમીનો પારો વધ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી બીબી સ્વેને કહ્યું કે ઇલેક્શનની 90% તૈયારી પૂરી કરવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચ ઇલેક્શનની તારીખની ઘોષણા કરશે. જોકે એવી શક્યતા છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર પ્રસારની મોસમ પૂરબહારમાં ખીલી ગઈ છે. ત્યારે ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાનું એક સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં સરકાર દ્વારા મહિલાઓ માટે ઘોષિત યોજનાઓ જન જન સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી. ભાવનગર હાલ એવું શહેર બન્યું છે જ્યાં 3D ટાઇલ્સનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જેને વિશ્વના 45 દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ ટાઇલ્સ સંપૂર્ણપણે સ્વદેશી ઢબે બનાવવામાં આવશે, જોકે તેની ડિઝાઇન વિદેશમાંથી બનીને આવશે. નોંધનીય છે કે ભાવનગર વિશ્વનું બીજું શહેર હશે જે 3D ટાઇલ્સનું ઉત્પાદન કરશે. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.